ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેરને લઈને લોકોને શારીરિક પીડા તો સહન કરવી પડી છે, પરંતુ જેને કોરોના નથી થયો તેને માનસિક પીડા પણ થઈ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના મનોચિકિત્સક ડૉક્ટર શૈલેષભાઈ જાની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકોને ઘણી બધી અસર થઈ છે. ભાવનગરની આશરે 6-6 લાખની વસ્તીની અંદર આશરે 15% જેટલા લોકોને માનસિક અસર થઈ હતી, પરંતુ લોકોને મજબૂત રહેવા ડૉક્ટરે સલાહ આપી છે. મારી દ્રષ્ટિએ લગભગ 15-1% જેટલી વસ્તીને કંઈક ને કંઈક સાયકોલોજીકલ પ્રોબ્લેમ જોવા મળે છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમની અંદર ગભરામણ છે, મૂંઝારો છે, બેચેની છે, ઉદાસી છે, ઊંઘ ન આવે, ભૂખ ન લાગે, ચીડિયાપણું અને સતત કોરોનાના વિચારો આવે અને કોરોનાનો ડર કે જેને કોરોના ફોબિયા કહી શકાય એવા કેસીસ ખૂબ માત્રામાં વધી ગયા છે. અને આને માટે આપણે ગવર્મેન્ટ જે કહે છે એ પ્રમાણે કાળજી માટે તો ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ એ વસ્તુ તો છે જ. એ સિવાય શક્ય એટલું આપણે બહાર જવા આવવાનું કે બધાની સાથે મીટિંગ વગેરે પણ ટાળવું જોઈએ. બાળકોમાં લાંબા સમય સુધી ઘરમાં જ રહેવાથી અને લોકડાઉનના જે નાના મોટા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એ તો ચીડિયાપણું છે, ગુસ્સો છે, જીદ છે, એવા બધા કેસીસ તો આવે જ છે. પણ મારી દ્રષ્ટિએ જે ઓનલાઈન શિક્ષણ છે અને એની જે સાઈડ ઇફેક્ટ સાયકોલોજીકલ જોવા મળે છે, ખાસ કરીને સોશિયલ મીડિયાનું વ્યસન છે, પોર્નોગ્રાફીનું વ્યસન છે, ગેમિંગનું વ્યસન છે, આવા અત્યારે કેસીસ બહુ આવવા માંડ્યા છે. બંને વસ્તુ છે, મેરેજ પ્રોબ્લેમો ઘણા આ લોકડાઉન પછી ઘણા સમયથી વધી ગયા છે. એક તો એ કે શરૂઆતના જે લોકડાઉનનો તબક્કો હતો ત્યારે પતિ પત્ની આટલો લાંબો સમય સુધી લગભગ ક્યારેય એકી સાથે રહ્યા ના હોય. એ સિવાય અને જે લોકોને ડર હોય કોરોનાનો, એટલે ફેમિલીનો કોઈ પણ વ્યક્તિ બહારથી ઘરમાં આવે એટલે નેચરલી ડર ને બીક તો લાગતી જ હોય છે, એના લીધે પણ નાના મોટા ઝઘડા થતા જોવા મળે છે.